નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે શીખીશું ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 15 પ્રાણીઓના રહેઠાણ. તો પ્રાણીઓના રહેઠાણ તો તમને ખબર હશે, ના ખબર હોય તો આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું પ્રાણીઓના રહેઠાણ. અહી કેટલાક પ્રાણીઓ અને તેમના રહેઠાણના ચિત્રો તથા નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. અહીંયા આપણને કેટલાક પ્રાણીઓ આપ્યા છે અને તેના રહેઠાણના ચિત્રો પણ આપ્યા છે, તેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણને પહેલું ચિત્ર શું આપ્યું છે? ગાય. ગાયના ચિત્રો છે. તો ગાય ક્યાં રહે એ જોવાનું છે. ગાય ક્યાં રહે? તમે આગળ પહેલા ધોરણમાં ભણ્યા હશો, ના ભણ્યા તો આપણે અહીંયા ભણીશું કે ગાય ક્યાં રહે. તો ગાય કોટમાં રહે છે. ગાય ક્યાં રહે છે? ખાલી જગ્યામાં આવે. ગાય ખાલી જગ્યામાં રહે છે, તો લખવાનું કોટમાં. બીજું ચિત્ર આપ્યું છે ઘોડાનું. તો ઘોડો ક્યાં રહે તો તમને ખબર જ હશે કે તબેલો. ઘોડાનું ચિત્ર આવે એટલે ઘોડો ક્યાં રહે એટલે ખબર પડી જાય કે તબેલામાં. તો ઘોડો તબેલામાં રહે છે. આપણને ખાલી જગ્યા આવશે પરીક્ષામાં, પૂછાશે કે ઘોડો ક્યાં રહે છે, તો ઘોડો ખાલી જગ્યામાં રહે છે એવું આવે તો લખવાનું તબેલામાં. આગળ ચિત્ર જોઈએ કૂતરાનું. તો કૂતરો ક્યાં રહે? તો કૂતરો કોટડીમાં રહે છે. ક્યાં રહે છે? કોટડીમાં. આગળ આપ્યું છે ભૂનનું ચિત્ર. ભૂનને ડુક્કર પણ કહેવામાં આવે છે. તો ડુક્કર અથવા ભૂન, આપણે ભૂન લખેલું જ હશે કૌંસમાં. તો ભૂન ક્યાં રહે છે? તો ડુક્કરવાળામાં રહે છે. ભૂનને શું કહેવાય? ડુક્કર. એટલે ખબર પડી જાય કે ડુક્કરવાળામાં રહે છે. આગળ ચિત્ર જોઈએ શાનું છે? ગુફા જેવું ચિત્ર દેખાય છે ને, એમાં સિંહ બેઠેલો છે. તો સિંહ ક્યાં રહે છે? તો સિંહ ગુફામાં રહે છે. ખાલી જગ્યામાં પૂછાય સિંહ ખાલી જગ્યામાં રહે છે, તો ખાલી જગ્યામાં લખવાનું ગુફામાં. આગળ જોઈએ કયું ચિત્ર દેખાય છે તમને? દેખાય છે બખોલમાં સસલું બેઠું છે. સુંદર મજાનું કેવું સસલું દેખાય છે તમને? સસલું તો ગમતું જ હશે. કે સસલું ક્યાં રહે? બખોલમાં. તો સસલું ખાલી જગ્યામાં રહે છે એવું પણ પૂછાઈ શકે પરીક્ષામાં, તો તમે લખી શકો છો બખોલમાં. આગળ જોઈએ સાપનું ચિત્ર છે. સાપ જોઈને તમને તો બીક લાગતી હશે, સાપ જોઈને તો બધા જ ડરી જાય. તો સાપ ક્યાં રહે એ તો ખબર જ હશે કે દરમાં રહે. સાપ ક્યાં રહે? દરમાં. તો આપણને એ આપ્યું છે સાપ દરમાં રહે છે. આગળ આપ્યું છે કેટા બકરા. તો કેટા ચિત્ર દેખાય છે? કેટાનું ચિત્ર જુઓ. તો કેટા ક્યાં રહે? કે વાડામાં. કેટું ક્યાં રહે? વાડામાં. કેટું વાડામાં રહે છે. આગળ જોઈએ આ પાંજરામાં શું દેખાય છે તમને? મરઘીના, મરઘીનું ચિત્ર દેખાય છે ને. તો મરઘી ક્યાં રહે? પાંજરામાં અથવા ખડા. તો મરઘી ખરા અથવા પાંજરામાં રહે છે. તો આપણે પરીક્ષામાં પાંજરામાં પાંજરા કૌંસમાં જવાબ આપેલો જ હશે, બે કૌંસમાં જવાબ આપ્યો હોય કે પાંજરામાં. તો આપણે પાંજરામાં ખડા આપ્યો તો ખડા લખીશું, બરોબર ને? કૌંસમાં જવાબ આપેલા જ હશે. આગળ જોઈએ શું છે આ પક્ષીઓ. પંખીઓના ચિત્ર આપ્યું છે. ચકલી દેખાય છે ને, તો ચકલી ક્યાં રહે? ચકલી પંખીઓ તો ક્યાં રહે? માળામાં. આપણને ખબર પડી જાય કે પંખીઓ અને પક્ષીઓ બંને સરખા જ કહેવાય. તો ક્યાં રહે રહે? તો માળામાં. એ તો તમને ખબર જ હશે કે પંખીઓ મારામાં રહે છે. તો મધમાખી. તો મધમાખી શું બનાવે? મધપૂરો. તો મધમાખી ક્યાં સમા રહે? મધપૂરામાં. મધપૂરો મધમાખી જાતે જ બનાવે છે અને મધપૂરો બનાવીને તેમાં રહે છે. તો મધમાખી ક્યાં રહે એવું પૂછાય તો આપણે લખીશું મધપૂરામાં રહે છે. આગળ જોઈએ આ રાફડા જેવું દેખાય છે. કેવું દેખાય છે? રાફડા જેવું. આપણે અહીંયા અમુક જગ્યાએ જોવા મળે છે કીડીનો રાફડો. તો કીડી ક્યાં રહે છે? કે રાફડામાં. આવું માટી જેવું બનાવેલું હોય છે રાફડો, એને કીડીનો રાફડો કહેવાય. તો કીડી રાફડામાં રહે છે.
આગળ જોઈએ. આ તો તમારા ઘરમાં હશે જ કરોડિયાની ઝાડ. કરોડિયાના ઝાડા તો તમે દેખ્યા જ હશે ઘરમાં, દેખાતા હશે. અમુક જગ્યાએ બાવા થઈ ગયા હોય ઘરમાં ઝાડા, તો કરોડિયા તે જોવા તમને મળશે. ઘર બંધ હોય તો ઘરમાં તમને આ જોવા મળે જ કે કરોડિયાના ઝાડા તમે જોયા જ હશે, કે આને કરોડિયાના ઝાડા કહેવાય. તો કરોડિયો શામાં રહે છે? તો કરોડિયો ઝાડામાં રહે છે. આગળ આપ્યું છે ઉંદર. ઉંદર તો તમે ઘરમાં જોયા જ હશે. તો ઉંદર ક્યાં રહે? ઘરમાં પણ જોવા મળે છે. તો ઉંદર ઘરમાં રહેતા નથી, દરમાં રહે છે, દરમાં પેસી જાય ઉંદર. તો ઉંદર ક્યાં રહે? દરમાં રહે છે. આગળ શું કઈ ચિત્ર આપ્યું છે? વાંદરાઓનું. તો વાંદરાઓ ક્યાં રહે? તો આ વાંદરાઓ શાના ઉપર બેઠા છે? ઝાડ ઉપર. એટલે આપણને ખબર પડી જાય કે વાંદરાઓ ક્યાં રહે? ઝાડ પર. તો વાંદરાઓ ખાલી જગ્યા પર રહે છે, તો વાંદરાઓ ઝાડ પર રહે છે. આપ્યું છે પાણી અને માછલી દેખાય છે. માછલી દેખાય છે ને? તો માછલી ક્યાં રહે? પાણીમાં. ક્યાં રહે? પાણીમાં. માછલી પાણી માળા જેવી રચનામાં રહે છે. તો આપણને ખબર પણ જાય માછલી પાણી વગર જીવી શકે નહીં, તો માછલી પાણીમાં રહે છે. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈશું સાધ્ય. પ્રશ્ન એક. નીચે અવિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણોના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અવિભાગની વિગત સામે લખો. આપણને અહીંયા અવિભાગમાં પ્રાણીઓના નામ આપ્યા છે અને બ વિભાગમાં એના રહેઠાણોના નામ આપ્યા છે. એ આપણે આગળ ભણ્યા આવીએ. પ્રાણીઓના રહેઠાણ ભણ્યા ને આપણે, એટલે તમને તો આવડતું જ હશે. તો આપણે સામે જવાબ આપ્યા છે તેમાંથી શોધીને આપણે લખવાનું છે. પહેલું આપ્યું છે ઘોડો. તો ઘોડો ક્યાં રહે? તો આપણને જવાબ આપ્યા છે તો તપેલામાં. તો અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં તબેલો. બે નંબર ઘેટું. તો ઘેટું ક્યાં રહે? વાડામાં. તો વાડો આપ્યો છે શબ્દ, તો આપણે લખીશું વાડો. ત્રણ નંબર કીડી. તો કીડી ક્યાં રહે? મેં તમને કીધું માટી જેવું રાફડો બનાવે, તો કીડી રાફડામાં રહે. તો રાફડો શબ્દ આપણને આપ્યો છે, તે અહીંથી શોધીને આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં રાફડો. ચાર નંબર સી. તો સી ક્યાં રહે? ગુફામાં. એક શબ્દ બચ્યો આ ગુફા, તો અહીંયા સી ગુફામાં રહે છે. એ તો તમને આવડતું જશે આપણે શીખ્યા એટલે. પ્રશ્ન બે. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. જે સાચું વિધાન હોય એમાં આપણે સાચું કરીશું અને ખોટું વિધાન હોય એની સામે ખોટાની નિશાની કરીશું. એક નંબર ઉંદર દરમાં રહે છે. ઉંદર ક્યાં રહે? દરમાં. તો સાચું આવે, તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. બે નંબર કરોડિયો ઝાડામાં રહે છે. આ પણ આપણે જોયું કરોડિયો ઝાડામાં રહે. મેં કીધું ને તમારા ઘરમાં કરોડિયો ઝાડા બનાવે, તો કરોડિયો ઝાડામાં રહે છે, તો સાચું વાક્ય છે. તો અહીંયા પણ ખરાની નિશાની આવશે. ત્રણ નંબર સસલું બખોલમાં રહે છે. સસલું ક્યાં રહે? બખોલમાં જ રહે. આપણે જોયું હતું ને આ ચિત્રમાં બખોલમાં સસલું બેઠું હતું, તો સસલું બખોલમાં રહે. અહીંયા પણ ખરાની નિશાની આવશે. ચાર નંબર વાંદરો ડુક્કરવાળામાં રહે છે. વાંદરો ડુક્કરવાળામાં રહે? ડુક્કરવાળામાં તો ડુક્કર રહે ગુંડ, એટલે વાંદરો ક્યાં રહે? ઝાડ ઉપર. તો આ ખોટું વાક્ય છે, તો અહીંયા ખોટાની નિશાની કરવાની. પાંચ નંબર મધમાખી માળામાં રહે છે. મધમાખી તો મધપૂડો બનાવે, માળામાં તો કોણ રહે? પક્ષીઓ, પંખીઓ. તો આ વાક્ય પણ ખોટું છે, એટલે આપણે એ ખોટાની નિશાની કરીશું. ત્રણ નંબર ગાય કોટડીમાં રહે છે. ગાય ક્યાં રહે? કોટડીમાં ના રહે, કોટમાં રહે. આપણે પહેલું જ ભણ્યા, પાઠ ચાલુ થયો શરૂઆતમાં જાય તું ગાય ક્યાં રહે? કોટડીમાં ના રહે, તો ગાય કોટમાં રહે. તો આ વાક્ય ખોટું છે, એટલે અહીંયા ખોટાની નિશાની આવશે. સાત નંબર મરઘી દરમાં રહે છે. મરઘી દરમાં ના રહે, મરઘી તો પંખી છે, પંખી કહેવાય બરોબર ને?
પક્ષી કહેવાય એટલે મરકી ક્યાં રહે? ઘરમાં તો ના રહે. મરકી ક્યાં રહે? પાંજરામાં. તો અહીંયા આ વાક્ય ખોટું છે એટલે અહીંયા ખોટાની નિશાની આવશે. આઠ નંબર, માછલી પાણી માળા જેવી રચનામાં રહે છે. તો માછલી તો પાણીમાં જ રહે તો સાચું વાક્ય છે. તો અહીંયા ખરાની નિશાની આવશે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પ્રાણીઓના રહેઠાણ એમાં આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક લખીશું. પાઠનું હેડિંગ નવા પાણે મારીશું. પાઠ પંદર, પ્રાણીઓના રહેઠાણ, એમાં આપણે આ લખીશું. ગાય કોઢમાં રહે છે. આપણે ચિત્ર દોરવાના નથી પણ આ વાક્યો લખવાના છે, બરોબર? ગાય કોઢમાં રહે છે, ઘોડો તબેલામાં રહે છે, કૂતરો કોટડીમાં રહે છે, ડુક્કર ભૂણ ડુક્કરવાળામાં રહે છે, સિંહ ગુફામાં રહે છે, સસલું બખોલમાં રહે છે, સાપ દરમાં રહે છે, કેટું વાડામાં રહે છે, મરઘી ખળા પાંજરામાં રહે છે, પંખી માળામાં રહે છે. મધમાખી મધપુરામાં રહે છે, કીડી રાફડામાં રહે છે, કરોળીઓ ઝારામાં રહે છે, ઉંદર ઘરમાં રહે છે, વાંદરો ઝાડ પર રહે છે, માછલી પાણી માળા જેવી રચનામાં રહે છે. પછી આપણે આટલું લખી પછી સાધ્ય કરવાનું. પ્રશ્ન એક કરી આજ આપણે લખવાના છે. પ્રશ્ન એક અને પ્રશ્ન બે સારા અક્ષરે લખવાના અને આગળનું લેસન પણ આપણે પૂરું કરવાનું. 1 થી 14 પાઠ ભણાયા એનું લેસન પણ હોમવર્ક પૂરું કરી દેવાનું સારા અક્ષરે. આવજો વિદ્યાર્થી મિત્રો.